ને મિત્રો મજામાં મિત્રો મને આજે આનંદ છે કે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મિત્રો એવા પ્રશ્નો ગુજરાતને લગતા જીકેને લગતા કે જેની અંદર તમે શ્યોર હો વિડીયો પછી કે સર તમારે જે પૂછવું એ પૂછો અને મિત્રો એવી વાતમાં બહુ મજા આવે કારણ કે ભવિષ્યમાં તમારે ટૂંક લખવી હોય તો પણ લખી શકો અને એમસીક્યુમાં પણ કોઈ પણ ખૂણે ખાચરીથી પૂછે તમને બધું આવડતું હોય તો તમે જાણો છો એમ બી એની ડિગ્રી મને બધું આવડે અને મિત્રો એ પણ વાત નક્કી છે કે પાંચમા ધોરણનો વિદ્યાર્થી પણ આસપાસ હોય તો એને પણ બેસાડજો આપણી ઈચ્છા એવી ખરી કે એને પણ આવડી જવું જોઈએ તો આપણું ધ્યાન એ છે કે ભણવું એ આનંદની પ્રોસેસ છે અને બધાને એમાં જોડતા જઈએ તો મિત્રો શરૂઆત કરીએ ગુજરાતની એ પણ વાલું ગુજરાત જી હા આપણું વાલું ગુજરાત મિત્રો આ ગુજરાત વિશેની વાત કરીને એટલે એ અંદરથી એક ભાવ તરે છે કે ગરવી ગુજરાત છે આપણે ગૌરવ છે તો જય જય ગરવી ગુજરાત જી હા મિત્રો આ રાજ્ય ગીત છે તમને યાદ છે પણ વાત એ છે કે ગુજરાત છે એ પહેલાં ગુજરાત નહોતું મતલબ કે બૃહદ મુંબઈ એ હતું અને જ્યારે ભાષાના આધારે રાજ્યો છૂટા પડ્યા ત્યારે એ બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું એ આપણો સ્થાપના દિવસ તો ગુજરાતનો સ્થાપના દિવસ એવું પૂછી શકે છે પણ મિત્રો ગુજરાતીઓની આખી વાત જ અલગ છે ગુજરાતીઓ મોટા ભાગે વેપારની અંદર જોડાયેલા છે મિત્રો ઘણા વખત એવા પ્રશ્નો થતા કે યુપીએસસી આઈએએસમાં ને એમાં આપણા ગુજરાતીઓ ઓછા પણ મિત્રો કદાચ એવો ભાવ હતો કે નોકરી કરે નહીં પણ નોકરીએ રાખે તો એવી વાત હતી પણ હવે ધારો કે નક્કી કરે તો જી હા અત્યારે ઘણા બધા આઈએએસ બની રહ્યા છે આઈપીએસમાં જઈ રહ્યા છે તો આ વિડીયો જોનાર પણ જો પાંચમા છઠ્ઠા હાથમાંમાં હોય તો અત્યારથી તૈયારી કરે કારણ કે અમુક રાજ્યની અંદર બહુ નાનપણથી પ્રાઇમરી સ્કૂલથી પણ તૈયારી કરતા હોય છે તો આવો સાથે રહીને આગળ વધીએ અને જોઈએ આજના પ્રશ્નો વાત એવી છે કે આ વિડિયો પછી જે લગભગ અઢાર ગુણની ટેસ્ટ લેવાનો છું અને તમારે બધાએ પ્રયાસ એ કરવાનો છે કે અઢારમાંથી મેક્સિમમ આવવા જોઈએ મને ખાતરી છે આવશે તો ગુજરાતીઓની એક જ વાત કે નંબર વન રહેવું નંબર વન અને આગળ રહેવું અને શેઠ યસ શેઠ એટલે શબ્દ વાપરો છે કે વેપારી માણસ તો વાત એટલી છે કે નંબર વન માં આગળ શેઠ તો એમાં કઈ અનુસંધાન હશે ચોક્કસ છે વન એટલે પહેલું માં વન માં તો મે મહિનો યસ અને આગળ શેઠ યસ ઓગણીસો સાઠ તો પહેલી મે ઓગણીસો સાઈઠ એ શું હશે તો ગુજરાતનો સ્થાપના દિવસ તો હવે તમને યાદ રહી ગયો છે પહેલી મે ઓગણીસો સાઠ વાત એટલી છે કે અહીંયા કચ્છ છે અને આ સાઈડ પણ કંઈક સૂરજદાદા છે તો સુરજદાદાનો પ્રકાશ ક્યાંક જઈ રહ્યો છે જ્યાં મિત્રો સૂરજદાદાનો જે પ્રકાશ છે એ પ્રશ્ન પણ પૂછે કે દાહ લગાડતો હશે કંઈ ગરબડ થતી હશે ના બિલકુલ નહીં કારણ કે સૂરજના સવારના કિરણો છે અને એ કિરણો પૂર્વ દિશામાં એટલે જે યસ આ સાઈડ આખી પૂર્વ છે અને આ જે સાઈડ છે એ પશ્ચિમ છે તો પપ્પુભાઈ યાદ કરશું તો તમને ખ્યાલ આવ્યો કે આ બાજુ પશ્ચિમ આ બાજુ પૂર્વ તો બીજા તો આમ આપણે જોઈશું તો ઉદુભાઈ યસ તો ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ તો પૂર્વની સાઈડમાં જ્યારે સૂર્યનું પહેલું કિરણ છે એ ક્યાં પડતું હશે તો વાત છે ગરબડ કંઈ નથી તો ગરબાડા બરાબર ગરબાડા અને દાહ નહીં લાગતો હોય દાહોદ જિલ્લો છે તો તમને એ પણ ખબર પડી ગઈ કે સૂર્યની જે સવાર પડે છે એ ગરબાડા ખાતેથી થાય છે અને ગરબાડા છે એ દાહોદ જિલ્લાનું છે બીજી વાત મિત્રો કે અહીંયા સુરજ દાદાના કિરણો એક આશીર્વાદના રૂપે શંકર ભગવાનના આશીર્વાદ પણ આપણા ઉપર જાણે પડે છે એવો એક સંકત સંકેત છે તો મિત્રો સંકેતમાં તમે સમજી શકો સૂરજને રવિ પણ કહેવાય અને રવિશંકર તો મિત્રો રવિશંકર મહારાજ જો રવિશંકર મહારાજ શબ્દ યાદ રાખજો જેણે ગુજરાત રાજ્યના જે સ્થાપના થઈ તો એનું ઉદ્ઘાટન કર્યું જ્યાં મિત્રો પૂછે કે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું તો રવિશંકર મહારાજ હા મહારાજ તો અમુક ચિત્રકાર છે સિતારવાદક છે જોજો તો રવિશંકર મહારાજ આ પણ યાદ રહી ગયું ફરીથી વાત એવી છે કે અહીંયા કચ્છની અંદર અહીંયા કોટ છે પણ એ પાછો મોટો કોટ છે ધ્યાનપૂર્વક જોશો તો અહીંયા સ્વાભાવિક છે સાંજ પડી રહી છે તો સાંજ છે સ્વાભાવિક છે કે પશ્ચિમમાં આ પશ્ચિમ સાઈડમાં છેવાડાનું ગામ કચ્છ તો કચ્છની અંદર કોટ કોટ પહેરીને સાંજ તો સાંજ જોવાની છે કોટ પહેરીને બધાય સાંજે સાંજ જોવા નીકળ્યા છે તો યસ કોટેશ્વર તો કોટેશ્વર ખાતે એ આ સાંજ પડી રહી છે તો સૂર્યનો જે ઉદય છે એ દાહોદના ગરવાડા અને જે અસ્ત છે હે ને તો એ સૂર્યાસ્ત છે એ ક્યાં થાય છે તો કચ્છની અંદર કોટેશ્વર તો વાત એટલી છે કે સર આ આટલો મોટો કોટ કેમ તો યસ કચ્છ છે ને જિલ્લો મિત્રો આપણા ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં છે તો વિસ્તારની અંદર કોઈ પૂછે કે કચ્છ જિલ્લો કેવડો મોટો છે તો આખા ગુજરાતમાં મોટો છે ના એનાથી આગળ રાજી થાજો મિત્રો કચ્છ છે ને કચ્છો બારેમાસ કહે છે કચ્છ છે ને મિત્રો આખા ભારતની અંદર સૌથી મોટો જિલ્લો છે તો આ બંને વસ્તુ યાદ રહી ગઈ તો અહીંયા એક નાનકડું તમે સાવ નાનકડી ડાંગ દોરી છે જો અરે નાનકડી ડાંગ તો તમે તરત કહેશો કે હા સાહેબ વિસ્તારની દ્રષ્ટિએ નાનો જિલ્લો કયો હશે તો ડાંગ ફરીથી તમને ઘણું યાદ છે આ વસ્તુ બધી યાદ રાખવાની હતી તમે રાખી પણ લીધી છે તો જય જય ગુરુ ગુજરાત રાજ્યગીત છે કચ્છ જિલ્લો સૌથી મોટો છે કોટેશ્વરમાં સૂર્યાસ્ત થાય છે ગરબાડા જે દાહોદ જિલ્લાનો છે ત્યાં સૂર્યોદય થાય છે અને રવિશંકર મહારાજે એનું આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કર્યું પણ ક્યારે તો તમને એ પણ ખબર છે સ્થાપના દિવસ કયો પહેલી મે ઓગણીસો સાઠ હવે વાત આવી કે પશ્ચિમ છે આ બાજુ પૂર્વ છે ઉપર ઉત્તર છે નીચે દક્ષિણ છે તો મિત્રો બીજું પણ કાંઈક અહીંયા તમે જુઓ પાણી છે ને અલિખું છે ઓકે ઉપર શું લખ્યું છે તો કે પ લખ્યું છે અપ ર છે અને મ છે તો આ શું છે અપ ર મ તો મિત્રો અહીંયા બધા ગોલાઈની વચ્ચે આપણું રાજ્ય આવેલું છે તો આપણે એમ કહી શકીએ અરે પાક્કુ રાજ્ય મધ્ય માહી ફરીથી અરે અ એટલે અહીંયા અ છે એટલે અરે પાક્કુ આવશે રાજ આવશે મધ્ય માહી એટલે કે બધાની વચ્ચે જ આપણું પાક્કું રાજ્ય છે અને સરસ મજાનું રાજ છે તો મિત્રો અહીંયા અરે શબ્દ જે હશે અહીંયા અરે તો એના ઉપરથી અરબ સાગર છે કઈ દિશામાં આવ્યો છે એ પણ હવે તમને ખબર છે કારણ કે આ બાજુ પશ્ચિમ છે આ બાજુ ઉત્તર છે નીચે દક્ષિણ છે તો અહીંયા અરબ સાગર છે અહીંયા પાક્કું પાક્કું ઉપરથી પાકિસ્તાન પણ યાદ રાખી દેશો અને રાજ ઉપરથી તમને ખબર પડી જશે અહીંયા રાજસ્થાન હશે રાજ્ય હશે અને રાજ મધ્ય મધ્ય એટલે અહીંયા મધ્યપ્રદેશ હશે અને માહી માહી એટલે યસ મહારાષ્ટ્ર પણ હશે તો તમને હવે એ પણ ખ્યાલ આવી ગયો કે અહીંયા અરબસાગર અહીંયા આ આ દિશા હે ને તો અહીંયા કચ્છનું રણ પણ છે તો પાકિસ્તાન છે અહીંયા રાજસ્થાન છે અહીંયા મધ્યપ્રદેશ છે અને અહીંયા મહારાષ્ટ્ર છે તો મિત્રો અહીંયા નાની નાની બે વસ્તુ શું છે તો એ છે કેન્દ્ર શાસિત પ્રદેશ તો એ પણ યાદ રાખશું આગળ એમ બોલશું દાદરે દીવા યસ તો અહીંયા દાદર દાદરા નગર હવેલી અને આ અને આ જે છે ને એ દીવ અને દમણ હે ને તો દીવાના આધારે દીવ અને દમણ તો કેન્દ્રશાસિત પ્રદેશ પણ ક્યાં આવેલા છે એ ખબર પડી ગઈ તો ક્યાંય પણ હવે પશ્ચિમ પૂર્વ બધી ખબર છે તો તમારે ક્યાંય પણ વાંધો આવશે નહીં તો મિત્રો બસ આટલી વાત મહત્વની છે એક થોડીક વાત છે એ તમને આગળ કહેશું વાત એટલી જ છે કે આ બૃહદ મુંબઈમાંથી છૂટું પડ્યું છે હવે ઘણી વખત એવું થાય કે અહીંથી અહીં સુધીનું શું હશે અને અહીંથી અહીં સુધીનું અંતર છે એ કેટલા કિલોમીટર હશે તો મિત્રો આપણે યાદ રાખશું કે આ જે અંતર છે અને આ અંતર છે એમાં આ જે અંતર છે ને એ થોડું વધારે છે અને આ છે ને થોડુંક ઓછું છે તો અહીંયા પપ્પુભાઈ યાદ રાખશું એટલે પશ્ચિમથી પૂર્વ તો પપ્પુભાઈ છે એ પાંચસો રૂપિયા લઈ ગયા તો ઉદુભાઈ ઊભા થતા ઉદુભાઈ ઊભા થયા કે મને થોડાક વધારે આપો નેવું વધારે લઈ ગયા યસ તો પાંચસો ને નેવું તો કદાચ પૂછે કે પશ્ચિમથી પૂર્વ કેટલા કિલોમીટર તો પાંચસો કિલોમીટર અને ઉદુભા ઊભા ઉભા કેટલા કહે છે પાંચસો નેવું તો આ પણ એક મહત્વની વાત હતી એ પણ હવે તમને યાદ છે તો મિત્રો આ બધી વાત આપણે વાર્તાથી જો યાદ રાખીએ છીએ તો આપણી એક પણ ભૂલ પડવાની નથી કોઈ પૂછશે કે સર એ તો બરોબર આખા ગુજરાતનો ક્ષેત્રફળ જાણવું હોય તો બિલકુલ સિમ્પલ છે મિત્રો જ્યારે આપણું ગુજરાત રાજ્ય છૂટું પડ્યું ત્યારથી ચોવીસ કલાક આપણું કે નહીં તો તમે કહેશો હા તો મિત્રો સાવસેલું ક્યારે છૂટું પડ્યું કઈ સાલમાં તો કે ઓગણીસો સાહીઠ અને કેટલી કલાક તો કે ચોવીસ કલાક તો ઓગણીસો સાહીઠમાં ચોવીસ એટલું સાથે લખી નાખો તો એટલા ચોરસ કિલોમીટર આપણા ગુજરાતનું ક્ષેત્રફળ છે તો યાદ રહી જશે મિત્રો તો એ પણ હવે તમને આવડે છે અને બીજું આ જે દરિયો છે ને એમાં એક સ્પર્ધા રાખી હતી કે કોઈ સોળ વર્ષનો છોકરો સોળ વર્ષનો છોકરો જો સોળ કલાકમાં તરે તો એને સોળસો રૂપિયા આપવા ફરીથી સોળ વર્ષનો સોળ યાદ રાખવા માટે સોળ વર્ષનો છોકરો બરાબર સોળ કલાકેમાં તરે તો સોળસો રૂપિયા મળે તો મિત્રો અહીંયા આ જે આ દરિયો કિનારો છે મિત્રો તો આ આપણા સોળસો કિલોમીટર સુધી આપણને ગુજરાતને દરિયા કિનારો મળે છે અને રાજી થાજો આખા ભારતની અંદર સૌથી વધારે આપણને મળી રહ્યો છે તો મિત્રો આટલી વાત આજે આપણે શીખ્યા છીએ અને હવે જો તમે યશ કહેતા હો તો હું તમારી ટેસ્ટ લઉં આર યુ રેડી તો જોઈ લઈએ એક વખત નજર કરી લઈએ યસ મિત્રો અરે પાકુ રાજ મધ્ય દાદરે દીવા યાદ જ છે બરાબર અરબ સાગર પછી ઉપર પાકિસ્તાન પછી રાજસ્થાન પછી મધ્યપ્રદેશ પછી જો તમે કલ્પનામાં જોડજો હે ને મહારાષ્ટ્ર અને દાદરે એટલે દાદરા નગર હવેલી અને દીવ અને દમણ ઇઝ ઇટ ઓકે આખું બધું યાદ આવશે રવિ અને શંકરના આશીર્વાદ યસ રવિશંકર મહારાજ હે તમને યાદ જ છે કચ્છડો બારે માસ જ્યાં સૂર્યાસ્ત અને કોટેશ્વર એક્ઝેક્ટલી અને કચ્છ છે એ જિલ્લો તરીકે આખા ભારતમાં જો મેં સ્ટાર કર્યો છે અને ડાંગ છે એ સૌથી નાનો જિલ્લો ગુજરાતની અંદર અને પપ્પુભાઈ આડા હા યસ તો પાંચસો રૂપિયા લઈ ગયા અને ઉદુભાઈ ઉભા ઉભા નેવું વધારે લઈ ગયા એટલે પાંચસો નેવું તો પશ્ચિમથી પૂર્વ જે અંતર છે એ પાંચસો કિલોમીટર અને ઉત્તરથી દક્ષિણ ઉદુ એટલે દ એટલે દક્ષિણ તો એ પાંચસો નેવું અને ઓગણીસો સાઠ અને ચોવીસ કલાક યસ તો વન નાઇન સિક્સ ઝીરો ટુ ફોર તો એ છે એટલા ચોરસ કિલોમીટર આપણા ભા ગુજરાતનું ક્ષેત્રફળ અને સોળસો યસ દરિયા કિનારો કેટલો છે તો ગુજરાતને સોળસો કિલોમીટર અને એ પણ તમને ખ્યાલ છે મેં સ્ટાર એટલે કર્યું છે ભારતની અંદર સૌથી વધુ દરિયા કિનારો કોને મળે છે તો રેડી આપણે ટેસ્ટ લઈ લો ચલો લઈ રહ્યું છે તો મિત્રો દુધિયાક્ષરથી આપણને ખબર છે એક પાંચ ઓગણીસો સાહીઠ રવિશંકર મહારાજ ઉદ્ઘાટન કોટેશ્વર એ જે સૂર્યાસ્ત સૂર્યોદય છે ગરબાડા જિલ્લો દાહોદ સૌથી નાનો જિલ્લો તો ડાંગ પશ્ચિમ પૂર્વ પાંચસો કિલોમીટર ઉત્તરથી દક્ષિણ પાંચસો નેવું કિલોમીટર એક લાખ છન્નું હજાર ચોવીસ આટલા ચોરસ કિલોમીટર અને દરિયા કિનારો સોળસો કિલોમીટર ઇઝ ઇટ ઓકે તો જોઈ લઈએ આજના પ્રશ્નો તો મિત્રો પેન હાથમાં હશે અને જવાબ આપવાનું તમારે શરૂ કરવાનું છે ધારો કે મનોમન જવાબ આપો છો તો ચેક કરો કે કેટલા સાચા પડે છે પહેલું જ કે ગુજરાતનો સ્થાપના દિવસ કયો વેરી ગુડ

ત્યાર પછી એનું ગુજરાતનું રાજ્ય ગીત કયું બિલકુલ સાચું જય જય ગરવી ગુજરાત ગુજરાતનો સૌથી મોટો જિલ્લો વિસ્તારમાં પ્રશ્ન એમ પૂછાય કે ભારતનો તો કઈ વાંધો નથી બિલકુલ સાચું છે સૌથી મોટો વિસ્તારમાં કચ્છ જિલ્લો અને ગુજરાતનો સૌથી નાનો જિલ્લો વિસ્તારમાં બિલકુલ સાચું છે ડાંગ ગુજરાતને કયા રાજ્યો સ્પર્શે છે અને કયા કેન્દ્રશાસિત પ્રદેશ સ્પર્શે છે મિત્રો યાદ જ છે રાજસ્થાન છે પછી યસ મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે અને દાદરા અને નગર હેલી અને દીવ અને દમણ ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે બિલકુલ યાદ છે ગરબાડા અને કયા જિલ્લામાં આવ્યું છે હું પૂછે તો તમને આવડે છે કે એ દાહોદમાં છે ગુજરાતનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું બિલકુલ મિત્રો તમને યાદ જ છે કોણ હતું યસ રવિશંકર મહારાજ રવિશંકર મહારાજ વેરી ગુડ કચ્છ જિલ્લો કઈ પણ ગુડ કચ્છ જિલ્લાનું કયું કોટેશ્વર અને ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કોણે કરેલું બે વાર આવી ગયું યસ તો એ પણ ખબર છે રવિશંકર મહારાજ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી ઉત્તર થી દક્ષિણ યસ ઉભું પાંચસો નેવું કિલોમીટર બિલકુલ સાચું ગુજરાતની પૂર્વ થી પશ્ચિમ હે ને પપ્પુભાઈ ગુજરાતની પશ્ચિમ દિશા એ કયો સાગર છે યસ અરે અરબ યસ બિલકુલ સાચું છે અરબ સાગર અને છેલ્લો પ્રશ્ન ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યમાં છે યસ ગુજરાતમાં આપણું ગુજરાત મારું ગુજરાત વાલું ગુજરાત યસ આપણા સૌનું ગુજરાત તો મિત્રો મજા આવી અઢારમાંથી આમ જોઈએ તો સત્તરમાંથી કેટલા સાચા પડ્યા એ જરૂરથી મને કહેજો કોમેન્ટ્સમાં લખી નાખો અને હા તમારા માટે દરરોજ વલોણું પણ હશે તો વલોણું રેડી જ છે હા મિત્રો ગુજરાત વિશે જેમ જેમ જાણીએ ને એમ આપણને આમ મજા આવી જાય કારણ કે અંદરથી પોરસ ચઢે કારણ કે એમની ગૌરવ ગાથા એવી છે અને એટલે જ વલોણમાં કે ગુજરાત વિશે જાણતા જઈએ ચડતું પોરસ ગુજરાત વિશે જાણતા જઈએ ચડતું પોરસ ગૌરવ ગાથા સાથે માણીએ ગીત છે કોરસ જ્યાં મિત્રો આ ગીત કોરસમાં છે આપણે સૌએ સાથે માણવાનું છે સાથે ગાવાનું છે અને આનંદ સાથે સાથે જ્ઞાન મેળવવાનું છે આગળ વધતું રહેવાનું છે મિત્રો તમને બધાને ખબર છે કે હવે ટેસ્ટ લેવાના છીએ એ ટેસ્ટ જામનગર જિલ્લા પૂરતી તો શરૂ કરી છે પણ હવે આપણા આખા ગુજરાતમાં પણ શરૂ કરીશું તો આ બધા પ્રશ્નો એમાં પૂછાઈ શકે એટલે તમે પાકું કરી લો અને દર અઠવાડિયે આપણે ટેસ્ટ લઈએ તો આ એક મારી ઈચ્છા છે તમારી કોમેન્ટ્સની હું રાહ જોઉં છું કેવો લાગ્યો વિડિયો જરૂરથી જાણ કરજો મળતા રહીએ આગળ વધુ છે ફાઇનલ છે વિશ્યુ ઓલ ધ બેસ્ટ